हेलो एंड गुड आफ्टरनून. लक्ष्मी तुवरदाल प्रेजेंट्स अनोखी अनोखी रसोई पार बाय तिरुपति कुकिंग ऑलमा. हूँ जिदिस आप सौनु स्वागत करूँ छूँ. फ्रेंड्स, कहवाय छे के ओल्ड इज गोल्ड. पण जे रीते जमानो बदलाय छे ए रीते ए दरेक ओल्ड वस्तुओने एक नवो रूप अने रंग मळे छे. रेसिपीजमां पण कंईक आવું જ છે. तो चालो आजे वी टीवीना रसोडे माणीए अवनवी वानगीओ अनोखी अनोखी रसोईमां. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માલતીબેન. એ આજે આપણને શીખવવાના છે બિટર સ્પાઈસ અને તેની સાથે જ વેજીટેબલ કઢી અને રાઈસ. તો ચાલો તેમને મળીએ. તો માલતીબેન, વીટીવીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે તમે સૌપ્રથમ કઈ રેસિપી બનાવવાના છો? આજની રેસિપી છે, ફર્સ્ટ મારી રેસિપી છે બિટર સ્પાઈસ. ઓકે, બિટર સ્પાઈસ એ આપણે કઈ રીતે બનાવવાના છે? એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? બિટર સ્પાઈસ બનાવવા માટે આપણને જોશે પહેલા તો કારેલા, ખમણેલી ડુંગળી, લીલા મરચાં, જીરું, તેલ, ખમણેલી આદું, મીઠું, ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, કોથમરી. ઓકે, તો આપણે સૌપ્રથમ જો રેસિપી બનાવવાની શરૂઆત કરીએ તો શું કરીશું અને આ રેસિપી બનતા કેટલી વાર લાગશે? આને બનતા 10-15, જો આપણી પાસે તળેલા કારેલા હોય, એટલું બધું ડીપ ફ્રાય નથી કરવાનું, થોડા જ ફ્રાય કરવાના છે. તળેલા કારેલા હોય તો 10-15 મિનિટમાં બની જાય આપણી પાસે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે ખમણેલા આપણે કારેલા લેશું, એમાં પહેલા સ્ટફ ભરીશું. આપણી પાસે કારેલા તૈયાર જ છે જેને આપણે અંદરથી બિયા નીકાળીને રાખ્યા? ના ના, બિયા નથી કાઢવાના, આમાં ખાલી અંદર એક ચીરો પાડી અને એને ફ્રાય કરવાના છે. થોડા જ ફ્રાય કરવાના છે, કેમ કે તમે ડીપ ફ્રાય કરશો તો આને બધા મિનરલ્સ જે મળે છે આમાંથી એ તમને નહીં મળે. એટલે થોડા જ ફ્રાય કરવાના, આની ખાલ પણ કાઢવાની નથી, થોડી જ ખાલી આછી છાલ કાઢવાની છે. નોર્મલી આપણે જાતે ખાવાનું બનાવતા હોઈએ તો એની અંદર આપણને પોતાના હાથની ડિશિસ કરતા બીજાના હાથની ડિશિસ વધારે ભાવે. હા, એ વાત છે. તો પણ જો તમને પૂછું કે તમને તમારા હાથની ડિશ કઈ સૌથી વધારે ભાવે છે? મને જે હમણાં આના પછી જે મિક્સ વેજીટેબલ વિથ રાઈસ છે, કઢી વિથ રાઈસ, એ બહુ ભાવે. આપણા સ્ટફ કરેલા તે કારેલા બની ગયા છે. એમાં 1 ટીસ્પૂન ઓઇલ,
સ્પાઈસ બનાવ છો તો તમારા ઘરે પણ બધા કારેલા ખાતા જ હશે ને? હા, અમારા ઘરમાં બધા કારેલા ખાય છે અને સ્પેશિયલી આ ડિશ તો બધાને ભાવે જ છે. અરે વાહ. આ એવું નથી કે આ એમને એમ લઈ શકાય, આ એમને એમ પણ ખાઈ શકાય છે, ભાખરી સાથે, રોટલી સાથે. અને નીકળી રહે છે. હવે આને આપણે કોથમીર વડે ગાર્નિશિંગ કરીશું. તો તૈયાર છે આપણા બીટર સ્પાઈસ. ફ્રેન્ડ્સ, બિટર સ્પાઈસ તો રેડી છે અને રેસિપી લખવા માટે પણ આઈ એમ શ્યોર તમે ઈગરલી વેઇટ કરી રહ્યા હશો. પણ તે લખાવીશ આફ્ટર ધ શોર્ટ બ્રેક. હાલ લઈશું લક્ષ્મી તુવરદાલ પ્રેઝેન્ટ્સ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલમાં એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ લક્ષ્મી તુવરદાલ પ્રેઝેન્ટ્સ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલ. આઈ એમ શ્યોર કે તમે લોકો રેસિપી લખવા માટે રેડી છો. આપણે શીખ્યા બિટર સ્પાઈસ, તો નોટ કરી લો તેની રેસિપી. બિટર સ્પાઈસ બનાવવા માટે જોઈશે ઝીણી સમારેલી ડુંગળી એક બાઉલ, છીણા સમારેલા મરચા એક ટેબલ સ્પૂન, જીરું એક ટીસ્પૂન, તેલ બે ટેબલ સ્પૂન, છીણેલું આદું એક ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ધાણા પાવડર અડધી ટેબલ સ્પૂન, લાલ મરચું અડધી ટેબલ સ્પૂન, હળદર અડધી ટેબલ સ્પૂન, સમારેલા લીલા ધાણા એક ટેબલ સ્પૂન, તળેલા કારેલા ત્રણ નંગ, પાણી અડધો કપ. બિટર સ્પાઈસ બનાવવાની રીત. સૌ પ્રથમ એક બોલમાં ડુંગળી, મરચા, જીરું, તેલ, આદું, મીઠું, ધાણા પાવડર, લાલ મરચું, હળદર અને લીલા ધાણા નાખી મિક્સ કરવું. કારેલામાં આ પૂરણ ભરી એક પેન લઈ તેમાં તેલ નાખી કારેલાને મૂકી તેમાં પાણી ઉમેરી ચઢવા દેવું. પાણી બળી જાય એટલે કારેલાને એક પ્લેટમાં નીકાળી લીલા ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે બિટર સ્પાઈસ. તો માલતીબેન, હવે આપણે જે બીજી રેસિપી બનાવવાના છે તે છે વેજીટેબલ કઢી વિથ રાઈસ. એમાં આપણે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? એમ જે મેનું નામ છે મિક્સ વેજીટેબલ કઢી રાઈસ, તો મિક્સ વેજીટેબલ, એમાં કારેલા સિવાય બધા શાકભાજી.
બધે બધા જ આપણે વેજીટેબલ નાખીએ છીએ. એટલે શું ઘણા છોકરાઓ છે ભાઈ કોઈ શાક ના ખાતા હોય તો આમાં નાખીએ તો ખાઈ લે અને વિટામિન્સ પણ બધા મળી રહે એમને. હા હવે રાઈ તતડે ત્યાર પછી આપણે જીરું નાખશું. એનું ખાસ ધ્યાન રાખવાનું કે રાઈ તતડવી જોઈએ, નહીં તો કાચી રહી જશે તો મોઢામાં લાગશે. હા આપણી રાઈ તતડી ગઈ છે. હવે આમાં જીરું, થોડી હિંગ અને ચણાનો લોટ 2-3 મોટા ચમચા. ગેસ થી હું કહી દઉં ચણાના લોટ, કેમ કે એને બ્રાઉન કરવાનું છે ચણાના લોટને, તો બહુ ધીમા તાપે તળવાનું છે કરવાનું છે. હવે આને ધીરે ધીરે હલાવતો જ્યાં સુધી બ્રાઉન ના થાય, ડાર્ક બ્રાઉન ના થાય. તમે જે મેન્શન કર્યું તમારો પેઇન્ટિંગનો પણ શોખ છે, તો તમે કઈ કઈ ટાઈપના પેઇન્ટિંગ્સ કરો છો? પેન્સિલ વર્ક પણ કરું છું, પછી ઓઇલ પેઇન્ટિંગ, પોસ્ટર કલર. રાખવાનું કે આમાં આપણે ચોખા એડ કરવાના છે તો થોડું વધારે જ નાખવાનું, કેમ કે ચોખા પણ થોડું મીઠું લેશે ને. એટલે પછી કડી પત્તા, કોકમના 4-5 ફૂલ, આપણે ખટાશ શેની આવશે? કોકમના ફૂલ. હા હવે તમે આમાં ટામેટા થોડા અને સમારેલા વેજીટેબલ્સ બધા એડ કરી દે. એમાં છે લીલા મરચા, વટાણા, ભીંડા, બટેટા, આ સિવાય પણ તમને જેટલી વેજીટેબલ્સ તમને ફાવતા હોય એ પણ તમે એડ કરી શકો છો. એની સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે. ચણાના લોટ એટલે શેકાય એટલે એની સુગંધ બહુ સારી આવે છે. થોડું ઉભરો આવે ત્યાં, થોડો ઉભરો આવે પછી આપણે ભાત એડ કરીશું, ચોખા એડ કરીશું. કડીને ઉભરો આવી ગયો છે. હવે હમણાં રાઈસ એડ કરીશું. હવે આને બંધ કરી અને આપણે ધીમા તાપે ચડવા દઈશું. આપણે પહેલા ખોલીને જોશું, અંદરના શાક ચડી ગયા છે.
છે આપણો મિક્સ વેજીટેબલ કઢી વિથ રાઈસ. ઓકે. फ्रेंड्स लक्ष्मी तुअर दाल प्रेजेंट्स अनोखी अनोखी रसोई पावर बाय तिरुपति कुकिंग ऑल में लईशू हाल एक नानकड़ो ब्रेक ब्रेक बाद जणावीश तमने मिक्स वेजिटेबल कढ़ी विथ राइस नी रेसिपी. वेलकम बैक टू लक्ष्मी तुअर दाल प्रेजेंट्स अनोखी अनोखी रसोई पावर बाय तिरुपति कुकिंग ऑयल. फ्रेंड्स आपने बनाता शिख्या मिक्स वेजिटेबल कढ़ी विथ राइस, तो चालो नोट करी लो तेनी रेसिपी. मिक्स वेजिटेबल कढ़ी विथ राइस बनावा माटे जोईशे तेल एक वाटकी, मेथी ना दाणा एक टीस्पून, राई एक टीस्पून, जीरू एक टेबलस्पून, हिंग एक टीस्पून, चना नो लोट बे थी त्रण टेबलस्पून, पानी 2-3 ग्लास, हळदर 1/2 टेबलस्पून, लाल मरचू पाउडर 1/2 स्पून, धाणा पाउडर 1/2 स्पून, मीठू स्वाद अनुसार, मीठा लीमड़ाना पान जरूर मुजब, कोकमना फूल 4-5 नंग, समारेला टामेटा जरूर मुजब, लीला मरचा जरूर मुजब, वटाणा जरूर मुजब, भिंडा जरूर मुजब, समारेला बटाका जरूर मुजब, समारेला रींगण जरूर मुजब, ચોખા એક મોટો બોલ. મિક્સ વેજીટેબલ કઢી વિથ રાઈસ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેન લઈ તેમાં તેલ નાખી તેમાં મેથીના દાણા અને રાઈ નાખવી. રાઈ તતડે એટલે તેમાં જીરું, હિંગ અને ચણાનો લોટ ઉમેરી તે બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સતત હલાવવું. તેમાં પાણી, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મીઠું, લીમડાના પાન અને કોકમના ફૂલ નાખી મિક્સ કરવું. તેમાં ટામેટા, લીલા મરચા, વટાણા, ભીંડા, બટાકા અને રીંગણ ઉમેરી મિક્સ કરવું અને ઢાંકી દેવું. મિક્સ વેજીટેબલ્સ ચડી જાય એટલે તેમાં ચોખા ઉમેરી દેવા અને તેને ચડવા દેવું. તે ચડી જાય એટલે એક બોલમાં કાઢી ટામેટા અને લીલા ધાણાથી ગાર્નિશ કરવું અને સર્વ કરવું. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ કઢી વિથ રાઈસ. તો માલતીબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે અમને આટલી સરસ બે રેસિપી શીખવાડી, એક બિટર સ્પાઈસ અને બીજું આ મિક્સ વેજીટેબલ કઢી વિથ રાઈસ. આઈ એમ શ્યોર કે આજે દરેક ગૃહિણી સાંજે આ બેમાંથી કોઈ એક રેસિપી તો ટ્રાય કરશે જ. અમે લોકો તમને લક્ષ્મી તુવેર દાલ તરફથી આ ગિફ્ટ આપવા માંગીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખ્યા બે અવનવી વાનગીઓ, જે પેટને અને ખાવાની ઈચ્છાઓને સંપૂર્ણ સંતુષ્ટિ આપે તેવી હતી. તો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી વાનગીઓ સાથે ફરી મળીશું લક્ષ્મી તુવર દાલ પ્રેઝન્ટ્સ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ ઓઇલમાં. ત્યાં સુધી શીખો, બનાવો અને એક્સપેરિમેન્ટ કરતા રહો.